નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 22 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 22 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યની સરકારે ઓનલાઈન કોચિંગ પ્લેટફોર્મ ગેટ સેટ ગોનો શુભારંભ કર્યો? તો તે છે કર્ણાટક રાજ્ય સરકાર. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી BS યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે આયુ અને સેહત સાથી એપ લોન્ચ કરી? તો તે છે રાજસ્થાન રાજ્ય સરકાર. રાજસ્થાન, રાજધાની જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજ્યપાલ કલરાજ મિશ્ર, વિધાનસભાની બેઠકો 200, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા રાજ્યની સરકારે સુજલામ સુફલામ જળસંચય અભિયાનને મંજૂરી આપી? તો તે છે ગુજરાત રાજ્ય સરકાર. ગુજરાત, રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા રાજ્યની સરકારે તિરંગા પહેલ હેઠળ રેપિડ સ્ક્રીનિંગની શરૂઆત કરી? તો તે છે કેરળ રાજ્ય સરકાર. કેરળ, રાજધાની તિરુવનંતપુરમ, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન, રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન, વિધાનસભાની બેઠકો 140, લોકસભાની બેઠકો 20, રાજ્યસભાની બેઠકો 9 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન પાંચ, હાલમાં જ કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાઇનેશિયા કરસેનું અવસાન થયું? તો તેઓ પૂર્વ પ્રધાનમંત્રી હતા ફિજીના. તેઓ વર્ષ 2002 થી 2006 સુધી ફિજીના 6ઠા પ્રધાનમંત્રી તરીકે કાર્ય કરી ચૂક્યા છે. ફિજી, પાટનગર સુવા અને ચલણ છે ફિજિયન ડોલર. પ્રશ્ન છ, હાલમાં જ કઈ વ્યક્તિને ભારતમાં હુવેઈ ટેલિકોમના નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા? તો તે છે ડેવિડ લી. હુવેઈનું જે મુખ્યમથક છે તે આવેલું છે શેન્ઝેન, ચીનમાં. પ્રશ્ન સાત, હાલમાં જ કોણે અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા મજૂરો માટે SOP જાહેર કરી? તો તે છે ગૃહ મંત્રાલય, કે જેણે SOP જાહેર કરી છે જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન આઠ, હાલમાં જ કયા દેશે ઔષધીય ઉપયોગ માટે ગાંજાની ખેતીને કાયદેસર કરી? તો તે છે લેબનોન, કે જેણે આ ખેતીને કાયદેસર કરી છે. લેબનોન, પાટનગર બૈરૂત, ચલણ છે લેબેનીસ પાઉન્ડ. પ્રશ્ન નવ, હાલમાં જ કયા દેશે પોતાની પ્રસિદ્ધ બુલ રનિંગ ઉત્સવ રદ કર્યો? તો તે છે સ્પેન, કે જેણે બુલ રનિંગ જે ફેસ્ટિવલ છે તે રદ કર્યો છે. સ્પેન, પાટનગર મેડ્રિડ, પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેજ અને ચલણ છે યુરો. પ્રશ્ન દસ,
હાલમાં જ કોવિડ ઇન્ડિયા સેવા પોર્ટલ કોણે લોન્ચ કર્યું? તો લોન્ચ કર્યું છે સ્વાસ્થ્ય મંત્રાલયે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 11. હાલમાં જ G20 દેશોના કૃષિ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો આ અધ્યક્ષતા કરી છે સાઉદી અરેબિયા. પાટનગર રિયાદ. રાજા છે સલમાન ઓફ સાઉદ અરેબિયા. ચલણ છે સાઉદી રિયાલ. પ્રશ્ન 12. હાલમાં જ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું? તો પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો છે 22 એપ્રિલનો છે. પ્રશ્ન 13. હાલમાં જ કઈ બેંકે પોતાના ગ્રાહકો માટે વોઇસ બેન્કિંગ સેવા લોન્ચ કરી? તો તે બેંક છે ICICI. ICICIનું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના 1994માં, મુખ્ય મથક મુંબઈમાં અને ચેરમેન છે ગિરીશચંદ્ર ચતુર્વેદી. પ્રશ્ન 14. હાલમાં જ કોણે એક્ટિવિટી કોરોના થીમ સાથે ઓનલાઈન પ્રતિયોગિતા આયોજિત કરવાની જાહેરાત કરી? તો તે છે લદાખ. પાટનગર લેહ. ગવર્નર છે RK માથુર. પ્રશ્ન 15. સટલિંગ ટુ ધ ટોપ ધ સ્ટોરી ઓફ PV સિંધુ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો આ પુસ્તક લખ્યું છે V કૃષ્ણસ્વામીએ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.